नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में छो ने? आज आप 11th साइंस में पहलू चेप्टर रसायन विज्ञान की पायन संकल्पना ने आगे बढ़ाईशू। लास्ट लेक्चर में आप तत्व और संयोजन की चर्चा करी। तमने सारी रीते याद छे व्याख्या, एक ज प्रकार परमाणु बनेला पदार्थ ने तत्व कहे छे। तत्वनी संख्या 118 આવો તો કોષ્ટકમાં સ્થાન આપેલું છે, જેનો તમને સારી રીતે ખ્યાલ છે। બે કે તેથી વધુ અસમાન તત્વના પરમાણુઓ જોડાવાથી સંયોજન બને છે, અને જ્યારે સંયોજન બને ત્યારે એ સંયોજન તેમાં રહેલા તત્વોના પોતાના મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે। દાખલા તરીકે પાણી, પાણીમાં હાઇડ્રોજન કે ઓક્સિજનના ગુણધર્મ જોવા મળતા નથી। મીઠું સોડિયમ કે ક્લોરિનના ગુણધર્મો જોવા મળતા નથી, પણ જ્યારે NaCl બને ત્યારે નવા જ ગુણધર્મો રાસાયણિક લાક્ષણિકતાઓ ઉત્પન્ન કરે છે। જો ડે ટુ ડે તૈયારી કરવાની છે, જેટલું ચાલે એટલું વ્યવસ્થિત હોમવર્ક કરવાનું છે, અને સાથે સાથે MCQ પણ થોડા થોડા સોલ્વ કરવાનો આપણે આગ્રહ રાખવાનો છે, કે જેથી જે થિયરી આપણે સમજ્યા છે એ થિયરીને સંલગ્ન કોઈ MCQ હોય તો આપણે તેનો સરળતાથી જવાબ આપી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું વર્ગીકરણનો ભાગ એટલે મિશ્રણ, ફળમાં મિશ્રણ। સૌ પ્રથમ તો મિશ્રણ વળી પાછા બે પ્રકારના છે, સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ, હોમોજીનિયસ મિક્સર અને હિટેરોજીનિયસ મિક્સર, જેનો તમને ખ્યાલ છે। પણ મિશ્રણ એટલે શું? બે કે તેથી વધુ પદાર્થ, બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને મિશ્રણ બનાવે છે, અથવા બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને રચાતા પદાર્થને મિશ્રણ કહે છે, એમ પણ તમે વ્યાખ્યાયિત કરી શકો। વ્યાખ્યા આ રીતે લખું છું, બે કે તેથી વધુ પદાર્થોને, બે તેથી વધુ પદાર્થો, બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને, મિશ્ર થઈને મિશ્રણ બનાવે છે, મિશ્રણ બનાવે છે। બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને મિશ્રણ બનાવે છે, દાખલા તરીકે લીંબુ સરબત। લીંબુ સરબતમાં શું હોય? લીંબુ હોય, મીઠું થોડું ઘણું હોય, ખાંડ હોય, પાણી હોય, આ બધા પદાર્થોને આપણે મિશ્ર કરીએ છીએ, અને જે તૈયાર થાય છે એ મિશ્રણ છે। લીંબુ સરબત મિશ્રણ છે। હવા, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન મુખ્ય ઘટકો છે, આ ઉપરાંત કાર્બનના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન વાયુ પણ હવામાં થોડાના અંશે ભરેલા હોય છે। તો આ બધા જ પદાર્થો જે મિશ્ર થાય છે અને જે રચના તૈયાર થાય છે તેને આપણે મિશ્રણ કહીએ છીએ। ઓકે, ચા, હવા, આ ઉપરાંત કહી શકાય લીંબુ સરબત, ખાંડનું પાણી, મીઠાનું પાણી વગેરે મિશ્રણના ઉદાહરણો છે। ફરીથી સાવ સહેલી વ્યાખ્યા છે, યાદ રહી ગઈ આપણને, રહી ગઈ કે નહીં? શું કીધું? બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને મિશ્રણ બનાવે છે, બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને મિશ્રણ બનાવે છે, અને મિશ્રણ છે એમાં સામાન્ય રીતે મિશ્રણની વાત કરતા હોય તો મિશ્રણમાં રહેલા ઘટકો પોતાનો મૂળભૂત ગુણધર્મ અથવા લાક્ષણિકતા જાળવી રાખે છે। મિશ્રણમાં રહેલા ઘટકો પોતાનો મૂળભૂત ગુણધર્મ અથવા લાક્ષણિકતા જાળવી રાખે છે। શું કહીએ છે? મિશ્રણમાં રહેલા ઘટકો, મિશ્રણમાં રહેલા ઘટકો પોતાનો
मूलभूत गुणधर्म अथवा कही सकता है रासायनिक लाक्षणिकता जाड़ी लागे छे। दाखला तरीके खांड में तमे पानी में उगाड़ो छो अने जे द्रावण तैयार थाय छे એમાં પાણીનો ગુણધર્મ છે વહનશીલતાનો, ખાંડનો ગુણધર્મ છે મીઠું સ્વાદમાં, એકદમ મીઠું મીઠું, તો જે દ્રાવણ તૈયાર થયું એમાં બે ઘટકોની લાક્ષણિકતા આપણને જોવા મળે છે। બરોબર ખ્યાલ મેળવો, શું કીધું કે ખાંડને જ્યારે પાણીમાં ઉગાડવામાં આવે છે ત્યારે જે દ્રાવણ તૈયાર થાય છે એ દ્રાવણમાં ખાંડના ગુણધર્મ હોય છે અને પાણીના છે વેવાનો ગુણધર્મ, પાણીનો ગુણધર્મ મીઠું સ્વાદમાં ખાંડ। ટૂંકમાં કહીએ તો આમાં આ બંને પ્રકારના જે ઘટકોને આપણે મિક્સ કરીએ છીએ, ખાંડ કો પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ ત્યારે બંનેના ગુણધર્મો તેમાં જોવા મળે છે। મિશ્રણના ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। મિશ્રણના ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે તમને ખ્યાલ છે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે સંયોજન જે બે તત્વોમાંથી બનેલું હોય અથવા ત્રણ તત્વોમાંથી બનેલું હોય કે ત્રણ કરતા વધુ તત્વોમાંથી બનેલું હોય તો એ બધા તત્વોને સાદી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી। એના માટે રાસાયણિક પદ્ધતિ, જેમ કે આપણે કીધું કે પાણી છે એ પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા હોય તો વીણીને, ગાળીને, બાષ્પીભવન કરીને અલગ કરી શકાતા નથી। એના માટે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। યાદ રાખજો, કેમિકલ પ્રોસેસ, કેમિકલ મેથડ, જ્યારે એના મિશ્રણમાં રહેલા ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। કઈ સાદી ભૌતિક પદ્ધતિ, જેનો આપણે ઓલરેડી થોડો ખ્યાલ મેળવેલો છે, તેમ છતાં થોડી આગળ ચર્ચા કરીએ તો પેલી સાદી ભૌતિક પદ્ધતિ એટલે વીણવું, કેમાં અલગ કરી શકાય? દાખલા તરીકે અનાજના દાણા હોય, અનાજના દાણા, એમાં કાકરા મિક્સ થઈ ગયા હોય, દાખલા તરીકે ઘઉં છે, ઘઉંમાં સામાન્ય રીતે કહી શકાય કે પથ્થરના ટુકડા મિક્સ થઈ ગયા છે, કાકરા મિક્સ થઈ ગયા છે, કે ચણા છે, ચણામાં કાકરા મિક્સ થઈ ગયા છે, તો આપણે કઈ પદ્ધતિ દ્વારા એ મિશ્રણના ઘટકોને છૂટા પાડીએ છીએ, ચણાને અને કાકરાને, કે અનાજને અને કાકરાને? તો વીણીને। આ વીણવું એ સાદી ભૌતિક પદ્ધતિ છે, ત્યાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, કેમિકલ પ્રોસેસ પણ થતી નથી, માટે ભૌતિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। સિમ્પલ વીણવું। નેક્સ્ટ, ગાળણ, ઘણી વખત ફિલ્ટ્રેશનનો પણ ઉપયોગ કરવામાં આવે, દાખલા તરીકે રેતી અને પાણી આ બે મિક્સ થઈ ગયા હોય તો રેતી અને પાણીને અલગ કરવા માટે આપણે તેને ગાળીએ છીએ, અને ગાળવા જેવી જ મેથડ સેડિમેન્ટેશન। સેડિમેન્ટેશનમાં તમને ખ્યાલ છે, દોરા વાળીને રેતીના કે કપચીના નાના નાના સ્તરમાંથી આપણે પસાર કરીએ તો એ પણ ગાળણ છે। કૂવામાં જે પાણી ભેગું થાય છે, જમીનમાં ઉતરેલું પાણી કૂવામાં જે ભેગું થાય
જમીનમાંથી પસાર થાય એટલે જમીનમાં સેડિમેન્ટેશન ની ઘટના થતી હોય આ રીતે સેડિમેન્ટેશન એક પ્રકારની ફિઝિકલ પ્રોસેસ છે ભૌતિક પદ્ધતિ છે તો ગાળ દ્વારા કેને કરી શકાય રેતી અને પાણી નાખો જો ગાળી દેશો તો ઉપર રેતી આવશે અને નીચે જે આવે છે એ પાણી આવે છે તો આ પ્રકારની ભૌતિક પદ્ધતિ એટલે ગાળ નેક્સ્ટ પહેલી પદ્ધતિ છે વેણું બીજી પદ્ધતિ છે ગાળણ ત્રીજી પદ્ધતિ છે બાષ્પીભવન બાષ્પીભવન દાખલા તરીકે મીઠું અને પાણી છે કે ખાંડ અને પાણી છે તે એકબીજામાં મિક્સ થઈ ગયા છે મીઠું પાણી મીન્સ પાણીમાં મીઠું ઉકળી ગયું છે કે પાણીમાં ખાંડ ઉકળી ગઈ છે આને અલગ કરવા હોય તો એ પાત્રને તમે તડકે અથવા સ્ટવ પર ગરમ કરવા મૂકી દો કેનો બાષ્પીભવન થશે મીઠાનું કે પાણીનું ખાંડનું કે પાણીનું ડેફિનેટલી ખાંડનું કે મીઠાનું બાષ્પીભવન થાય નહીં પાણીનું બાષ્પીભવન થશે પાણીનું બાષ્પીભવન થશે પાત્રમાં મીઠું એમને પડ્યું રહેશે અથવા ખાંડ એમને પડ્યું રહેશે જો દરિયાના પાણીમાંથી અગરિયાઓ જે મીઠું કપે છે એમાં બાષ્પીભવન પ્રોસેસનો ઉપયોગ થાય છે વેપોરાઇઝેશન દરિયાનું પાણી ભેગું કરવામાં આવે બરાબર મોટા મોટા કિયારા બનાવી દે પછી ધીમે ધીમે શું થાય જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ પાણી છે એનું બાષ્પીભવન થાય અને એ દ્રાવણ સાંદ્ર થતું જાય દરિયાનું પાણી અને એક સમય એવો આવે કે બધું જ પાણી ઉડી જાય ત્યારે આપણી પાસે જે પાણી ભેગું કરેલું હતું દરિયાનું પાણી એમાં માત્ર એ માત્ર સોલિડ પદાર્થ બાકી રહે કેવો પદાર્થ બાકી રહે સોલિડ પદાર્થ અને એ પદાર્થ એટલે તમને સારી રીતે ખ્યાલ છે જેને આપણે મીઠું કહીએ છીએ ખ્યાલ પડ્યો તો આ રીતે બાષ્પીભવન પ્રોસેસ દ્વારા પણ મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય હા મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય નેક્સ્ટ નિસ્યંદન નિસ્યંદન દાખલા તરીકે પાણી અને તેલ બેને ભેગા કરવામાં આવે તો એ દ્રાવણ સમાન દ્રાવણ બનશે નહીં કારણ કે પાણી ધ્રુવીય પદાર્થ છે અને તેલ છે અધ્રુવીય પદાર્થ છે સામાન્ય રીતે પાણીની ઉપર તેલ તરે છે હવે જો આપણે સામાન્ય રીતે પાણીમાં તેલ મિક્સ થઈ ગયું હોય કે કદાચ તેલમાં પાણી મિક્સ થઈ ગયું હોય એને જો આપણે છૂટું પાડવું હોય તો નિસ્યંદન કરવામાં આવે તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય તેનું બાષ્પીભવન સહેલાઈથી થાય જેનું ઉત્કલન બિંદુ ઓછું તેનું બાષ્પીભવન સહેલાઈથી થાય તો તેલ અને પાણીમાં પાણીનું ઉત્કલન બિંદુ ઓછું છે તો પાણી છે સહેલાઈથી બાષ્પીભવન પામશે એટલે પાત્રમાંથી પાણીને દૂર કરી શકાય પાત્રમાંથી પાણીને દૂર કરી શકાય અને ફક્ત પાત્રમાં બાષ્પીભવનને અંતે તેલ બાકી રહે છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો જુદી જુદી ભૌતિક પદ્ધતિ ફિઝિકલ મેથડ દ્વારા મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરી શકાય છે ફરીથી સેમ્પલ બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને મિશ્રણ બનાવે છે મિશ્રણમાં રહેલા ઘટકો પોતાનો મૂળભૂત ગુણધર્મ એટલે કે રાસાયણિક લાક્ષણિકતા જાળવી રાખે છે નેક્સ્ટ મિશ્રણમાં રહેલા ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે અને સાદી ભૌતિક પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ નથી એટલે કે કેમિકલનો કે કેમિકલ પ્રોસેસનો રાસાયણિક પ્રક્રિયાનો પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો નથી વીણું આ ભૌતિક પદ્ધતિ છે ગાળણ બરાબર બાષ્પીભવન અને નિસ્યંદન નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ મિશ્રણ જે છે એ બે પ્રકારના હોય મિશ્રણના બે પ્રકાર છે અને કયા બે પ્રકાર છે તો પહેલો પ્રકાર છે સમાન મિશ્રણ પહેલો પ્રકાર છે સમાન મિશ્રણ અને બીજો પ્રકાર છે વિષમાન મિશ્રણ સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ હોમોજીનિયસ મિક્સર એન્ડ હેટેરોજીનિયસ મિશ્રણ
મિક્સર સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ આમ તો ખૂબ સેલો ભાગ છે સમાન મિશ્રણ સમ અંગ એક સરખી રીતે ભળી જાય એક સરખું જ આપણને આભાસ થાય વિસમાન વિષમ અંગ બે ચોક્કસ હદરેખા અલગ દેખાય દાખલા તરીકે રેતી અને પાણીને ભેગા કરશો તો રેતી પાત્રના તળિયે હશે અને પાણી ઉપરના ભાગમાં હશે બે હદરેખા આપણને સ્પર્શ દેખાશે નરિયા કે જોઈ શકાશે એને વિસમાન મિશ્રણ કહેવાય પણ તમે મીઠાને કે પાણીને ખાંડને કે પાણીને ભેગા કરો તો ચોક્કસ હદરેખા અલગ દેખાશે નહીં અને આ હદરેખા અલગ દેખાતી નથી માટે તેને સમાન મિશ્રણ કહે છે તો સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણની સિમ્પલ વ્યાખ્યા આપવી હોય એકદમ સરળતાથી આપી શકાય ટુ ઇઝી બરાબર સમાન મિશ્રણમાં રહેલા ઘટકો ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાય નહીં સમાન મિશ્રણમાં રહેલા સમાન મિશ્રણમાં રહેલા ઘટકોને ચોક્કસ હદરેખાથી ચોક્કસ હદરેખાથી અલગ કરી શકાતા નથી અલગ કરી શકાતા નથી દાખલા તરીકે ખાંડ અને પાણી જગ્યાએ
એક સમાન રીતે પ્રસરેલ હશે, ખાંડની સાંદ્રતા બધી જગ્યાએ સમાન હશે, કે કદાચ મીઠાને પાણીમાં ઓગાળેલું હોય તો એ પણ એક સમાન રીતે બધી જગ્યાએ સાંદ્રતા જોવા મળશે. જ્યારે સામે વિશ્વાનુ મિશ્રમાં લખી શકાય કે વિશ્વાનુ મિશ્રમમાં રહેલા ઘટકો એક સમાન રીતે પ્રસરેલા હોતા નથી. વિશ્વાનુ મિશ્રમમાં રહેલા ઘટકો એક સમાન રીતે પ્રસરેલા હોતા નથી. શું કહેવા માંગે છે? એક સમાન રીતે પ્રસરેલા હોતા નથી. દાખલા તરીકે એક પાત્રમાં તમે પાણી લઈ અને તેમાં રેતી ઉમેરશો તો રેતી પાત્રના તળિયે જમા થશે. રેતી પાત્રના તળિયે જમા થશે તો નીચેના ભાગમાં રેતીની સાંદ્રતા વધુ હોય, ઉપરના ભાગમાં પાણીની સાંદ્રતા વધુ હોય, તો એક સમાન રીતે પ્રસરેલા છે તેમ કહી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો અગત્યનો, સમાનમાં ચોક્કસ અદ્રેખા દ્વારા અલગ કરી શકાતા નથી. ત્યાં ચોક્કસ અદ્રેખા દ્વારા અલગ કરી શકાય છે. અહીંયા જોવું જોઈએ, સિમ્પલ એકદમ સરળ તમારે જવાબ આપવાનો છે કે નરિયા કે બે પાત્રમાં જોશો, નરિયા કે આપણે જોતા હોઈએ તો આમાં ચોક્કસ ભૌતિક હદરેખા, ચોક્કસ હદરેખાથી અલગ નરિયાને જોઈ શકાતી નથી. સ્પષ્ટ હદરેખા નરિયાને જોઈ શકાતા નથી. નામાં નરિયા કે એ હદરેખાને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ફરીથી યાદ કરો, હદરેખાને નરિયા કે આપણે જોઈ શકતા નથી. અહીંયા હદરેખાને નરિયા કે જોઈ શકીએ છીએ. વિસ્માંગ મિશ્રણના ઉદાહરણો છે તો એકદમ સરળતાથી કહી શકાય. તો આટલા મુદ્દાઓ ત્યાં આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલા આપણે મિશ્રણની ચર્ચા કરેલી છે. મિશ્રણ બે પ્રકારના છે, સમાંગ મિશ્રણ અને વિસ્માંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ અને વિસ્માંગ મિશ્રણ. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ તમને લીથામાં થોડા એમસીક્યુ આપેલા છે,
ए एमसीक्यू ने हूँ बात करूँ तो सिंपल सामान्य रीते एमसीक्यू जो आपेला छे एमसीक्यू नी चर्चा करीए छे। दाखला तरीके 36 नंबर नो एमसीक्यू एम आपेलू छे नीचेनामांथी क्या पदार्थों ने सादी भौतिक रीत वडे तेना घटकों में विभाजित करी शकाशे। सादी भौतिक रीत वडे तेना घटकों में विभाजित करी शकाशे। भौतिक पत्ती कीधु छे मीठू छे ए संयोजन छे तेने सादी भौतिक पत्ती द्वारा अलग करी शकाय नहीं। पाणी छे ए संयोजन छे। पितळ छे ए मिश्रण छे कोपर ने झिंक माथी बनतु। तो मिश्रण में रहेला घटकों ने सादी भौतिक पद्धति द्वारा आपणे अलग करी शकीए छीए। नेक्स्ट पारो छे। पारो छे ए तत्व छे एने काय अलग करवानी मेथड आवशे नहीं। नेक्स्ट विद्यार्थी मित्रों 41 नंबर नो क्वेश्चन तमने आपेलो छे। 41 नंबर नो प्रश्न ए समझवानो प्रयत्न करो शुं आपेलो छे। एमां नीचेना क्या पदार्थोमां घटको तेना लाक्षणिक गुणधर्मो जाळवी राखे छे। लाक्षणिक गुणधर्मो सेमा जळवायेला होय छे तमने सारी रीते ख्याल छे। तत्वमांथी संयोजन बने तो त्यां लाक्षणिक गुणधर्मो जळवायेला रहेता नथी। પણ મિશ્રણ હોય તો મિશ્રણમાં રાસાયણિક ગુણધર્મો લાક્ષણિકતાઓ જળવાયેલી રહે છે। તો શું છે ત્યાં? પહેલું એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ જે સંયોજન છે, 9-7 એ પણ સંયોજન છે, ખાંડની ચાસણી 9-7 NH4Cl। નેક્સ્ટ ખાંડની ચાસણી મિશ્રણ થયું, ખાંડની ચાસણીમાં ખાંડ આવે અને પાણી આવે, પાણી શુદ્ધ હોતું નથી એટલે ખાંડની ચાસણી એ મિશ્રણ થયું એમાં લાક્ષણિક ગુણધર્મો જાળવી રાખે છે। ખાંડના ગુણધર્મો પણ હોય અને પાણીના ગુણધર્મો પણ ત્યાં જોવા મળે છે। અને છેલ્લું સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl અને AgCl સંયોજન છે। નેક્સ્ટ આપણો જવાબ થશે 83। क्या विकल्प में रहेला पदार्थों संयोजन अने मिश्रण की दृष्टि एक बीजा साथे योग्य संबंध धरावे छे? विद्यार्थी मित्रों खास याद रखो, खूब सहेलो प्रश्न छे। पहला तमारे संयोजन लेवानुं छे अने पछी मिश्रण लेवानुं छे। पहला संयोजन अने पछी मिश्रण ए प्रश्ननो जवाब तमारे जाते आपवानो छे। हुं एमां कोई चर्चा करतो नथी। નેક્સ્ટ 43 નીચેનામાંથી ક્યુ સંયોજન છે? ક્વાર્ટ્સ SiO2 એ સંયોજન થયું, ગ્રેફાઇટ એ તત્વ થયું, હીરો એ પણ તત્વ થયું, રોમ્બિક સલ્ફર એ પણ તત્વ થયું। નીચેનામાંથી ક્યુ મિશ્રણ છે કોક એ તો તત્વ થયું, આરસ એ મિશ્રણ છે, CaCO3 કે સંયોજન છે CaCO3। પેટ્રોલ જુદા જુદા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ હોય છે। નેક્સ્ટ નિસ્યંદિત પાણી એટલે પ્યોર પાણી જેમાં H2O જ હોય, બીજા કોઈ પણ પ્રકારના ક્ષાર દ્રાવ્ય થયેલા હોતા નથી। તો સિમ્પલ નિસ્યંદિત પાણી સંયોજન છે, આરસ પણ સંયોજન છે, કોક છે એ તત્વ છે, નેક્સ્ટ પેટ્રોલ છે એ મિશ્રણ છે। તો આ પ્રમાણે એ પ્રશ્નોના જવાબ આપી શકાય। અને વધારે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધું જ વર્ક એક વખત શક્ય હોય, ન આવડે, કોઈ પ્રોબ્લેમ હોય તો બે વખત હોમવર્ક કરવાનું અને સાથે સાથે થોડા થોડા MCQ સોલ્વ કરવાના છે। MCQમાં કંઈ ડાઉટ આવે તો એ આપણે ઝૂમ મિટિંગમાં સોલ્વ કરીશું અને ત્યાં સુધી તમારે બધાએ સાથે સાથે MCQ સોલ્વ કરવાનો હંમેશા આગ્રહ રાખવાનો છે અને જેટલા ડાઉટ ભેગા થાય એ ડાઉટને તમે ઝૂમ મિટિંગમાં પૂછજો અથવા વોટ્સએપ પણ કરી શકો છો। તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ।